नमस्कार मित्रों, केम छो? आज आपने जीरा चीरी एटले के एक ट्रेडिशनल अथाणू छे जे बहुज ओछा लोको जानता होय छे ए बनावीशू, अने बीजू गुंदा अने केरीनू खाट्टू अथाणू बनावीशू। आपने 500 ग्राम केरी लीधी छे। आ अथाणા માટે કોઈ પણ ખાટી કેરીનો ઉપયોગ કરવો। એની છાલ ઉતારી લઈશું। કેરી અને ગુંદાને 2-3 વાર સારી રીતે ધોઈ લેવા। મિત્રો, આપમાંથી ઘણા બધાએ પૂછ્યું છે કે તમારા પરિવારમાં કોણ કોણ છે, તો અમારા પરિવારમાં અમે 2 જણ, અમારા બા અને બાપુજી અને મારો નાનો ભાઈ, અને એ ઉપરાંત બીજા ઘણા બધા છે જેનો આજે મારે તમને પરિચય કરાવવાનો છે। એને આ રીતે કાપીને આપણે લાંબી લાંબી ચિપ્સ કરીશું। તો આપ સૌ તૈયાર છો? આ છે અમારો પેલેસ, અને આ કપલ જેને અમે આ પ્લોટ ભાડે આપ્યો છે, અત્યારે એમનું ઇન્ટિરિયરનું કામ ચાલી રહ્યું છે। બાપુજીએ એમને માટે બિલ્ડિંગ મટીરિયલ તૈયાર જ રાખ્યું છે। બાપુજીને કોણે શું જોઈશે અને કેવું જોઈશે એ ખબર જ હોય છે, અને એ તૈયાર જ રાખે છે। આ બધા અમને ભાડા પેટે સવાર સાંજ ચી 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 ચી, પીક પર તુ 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 તુ, અને ચીટ 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 ચીટ, આ બધું જ આપે છે। જે અવાજો અમને કુદરતના ખોળે જીવતા હોઈએ એવો સતત અહેસાસ કરાવે છે। છાલ અને ગોટલો નીકળી જતા 250 ગ્રામ જેટલી કેરી બચી છે, જેમાં આપણે 250 ગ્રામ ખાંડ ઉમેરીશું। અમે ખાંડનું બનાવીએ છીએ, તમે ગોળ વાપરતા હોય તો એનો પણ તમે ટ્રાય કરી શકો છો। ખાંડ ઓગળી જાય ત્યાં સુધી આપણે હલાવીશું। ખાંડ પીગળી જાય એટલે આ રીતે કપડું બાંધી દઈશું, એને 2 દિવસ તડકે મૂકીશું, અને દરરોજ સાંજે ખોલી અને હલાવીને જોઈ લેવું। ચાસણી થઈ ગઈ છે, ખાંડ બરાબર ઓગળેલી છે એ ચેક કરી લેવું। ચાસણી થઈ જાય એટલે એમાં એકદમ થોડું મીઠું નાખવું, 2 ચમચી શેકેલો જીરો પાવડર અને 2 ચમચી લાલ મરચું પાવડર ઉમેરી એને બરાબર હલાવીને બરણીમાં ભરી લેવું, અને કાચની બરણીમાં અથવા તો ચીનાઈ માટીની બરણીમાં ભરી લેવું। એકદમ સરસ ટેસ્ટી અથાણું તૈયાર થઈ ગયું છે। આ અથાણું ચાખ્યા પછી તમને જ્યારે જ્યારે પણ યાદ આવશે ને ત્યારે મોઢામાં પાણી આવશે। આ બિલકુલ તેલ વગરનું અથાણું છે અને ખાવામાં એટલું જ સ્વાદિષ્ટ છે। આપણે હવે ખાટ્ટું અથાણું બનાવીશું, એના માટે 2 કેરી લીધી છે 500 ગ્રામ। આપણે 1 કેરીની છાલ ઉતારી લઈશું, એની અડધી સાઈડે જ છાલ ઉતારીશું, અને એને ઝીણી ઝીણી છીણી લઈશું। મિત્રો, આપના ભોજનમાં અથાણાને આમ જ સ્થાન નથી મળ્યું, એની પાછળ એક મોટું સાયન્સ છે। જો અથાણાને ચીનાઈ માટીની બરણીમાં સ્ટોર કરવામાં આવે તો એનામાં નેચરલ એડિબલ ઈસ્ટ ડેવલપ થાય છે, જેમાં ઘણા બધા બી વિટામિન્સ રહેલા હોય છે। બાકીની કેરીને આપણે છાલ સાથે ટુકડા કરી લઈશું। બીજું, અથાણું જ્યારે બી આપણે કોળિયામાં લઈએ છીએ તો એક ચાટવા પૂરતું લઈએ છીએ, અને એટલાથી આપણા મોંમાં સલાઈવાના ફુવારા છૂટે છે, જેનાથી ખોરાક ઇઝીલી ડાયજેસ્ટ થઈ જાય છે। પણ હા, અથાણાને અથાણા જેટલું જ લેવું, શાક જેટલું નહીં। કેરીના આ રીતે એક સરખા ટુકડા કરવા, તમે તમને ગમે તેવા નાના કે મોટા ટુકડા કરી શકો છો। આવો બીજા ફેમિલીનો પરિચય કરીએ। અમને બધા જોડે વાંધા પડે,
અને ખિસકોલી સાથે તો ખાસ વાંધા પડે, દિવસમાં અડધો ટાઈમ તો એમનું ખિસકોલી સાથે લડવામાં જ જાય. પાણીનું લેવલ ઓછું છે, મારું બેટું ઘરમાં કોઈ હોય એવું લાગતું નથી. ચાલો આજુબાજુમાં તપાસ કરી લઈએ. આમનો તો પાણી પીવાનો કોઈ અંદાજ જ અલગ છે. સ્ટ્રો વડે જ્યુસ પીતા હોય એટલા ટેસ્ટથી પાણી પીવે છે. આ ચાર રસ્તેથી ઉપાડેલું માટલું કેટલું કામ લાગે છે. આમનું કામ આખો દિવસ હરિનામ, તું 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 તું. એકલા હોય તોય આનંદમાં. ચાલો ચાલો, હવે ચોમાસું નજીક છે, આપણે પણ એક ટેર્નામેન્ટ બનાવવાની શરૂઆત કરી દઈએ. બાપરે, કેટલી ગરમી છે! આ પાણી બી ઉકાળો પીતા હોય એવું લાગે છે. આ લોકો અથાણું બનાવવામાં એટલા વ્યસ્ત થઈ ગયા છે કે આપનું પીરસન પણ મૂકવાનું ભૂલી ગયા લાગે છે. મારું મોડા પડ્યા હોય એવું લાગે છે. આ થાળી બી ખાલી થઈ ગઈ છે. મારું બેટું કોઈ ઝાપટી ગયું હોય એવું લાગે છે. આપણે તો ખાઈ પીને એ આરામથી બેઠા છે. અમને તો રોજ ફળાહાર જ ફાવે. કાળિયા, આ વખતે તો વાવાઝોડામાં બધી જ કેરીઓ ખરી પડી છે. આપણે હવે આ બદામથી જ ચલાવી લેવું પડશે. ચાલ કાળુ, તું બી બે ચાંચ મારી લે. આમેય મીરાબાઈએ કીધું છે, રામ રાખે એમ રહીએ, જે મળે તે ખાઈએ. આ બેન પાંદડાને સિલાઈ કામ કરીને માળો બનાવે અને એમને પણ સુવા બેસવા માટે ડનલોપ જોઈએ, એટલે અમારે એમને માટે કપાસ અને સિમરાનું રૂ એની વ્યવસ્થા રાખવી પડે. આ નટખટ અને અમારા બાપુજી, એ બેયનો પરિચય હું તમને આવતા વ્લોગમાં કરાવીશ. આપણે છીણમાં 3 ચમચી ખાટો સાંભાર મસાલો ઉમેરીશું. અને બરાબર મિક્સ કરી ગુંદામાં ભરવાનો છે. ગુંદામાંથી આ રીતે ચપ્પુને મીઠાવાળું કરી અને બિયાને અલગ કરીશું. ગુંદામાં મસાલો ભરી લઈશું. બાકીનો થોડો મસાલો આપણે કેરીના ટુકડા અને ગુંદા મિક્સ કરી લઈએ. મિત્રો, અમારો પર્પઝ ગુંદા ખાવાનો છે, માટે અમે મસાલો અને કેરીના ટુકડા ઓછા વાપર્યા છે. અથાણું ભરવા માટે ચિનાઈ માટીનું વાસણ ના હોય તો કાચની બરણી લેવી, પરંતુ એને અંધારામાં મૂકવી. અથાણું બનાવતી વખતે કે બણ્યા પછી વાપરતી વખતે એમાં ડાયરેક્ટ હાથ નહીં નાખવો, એને ચમચીથી જ કાઢવું, જેથી અથાણું લાંબા સમય સુધી બગડશે નહીં. આજ અથાણું આપણે બીજી રીતે તૈયાર કરી લઈએ. ખાટા અથાણા સાંભાર મસાલો. કેરીના ટુકડા અને ગોટલાને છીણીને
એડ કરી દઈશું, સાથે બી કાઢ્યા વગરના આખા ગુંદા લીધા છે એને આપણે મિક્સ કરી લઈએ. બધું બરાબર મિક્સ કરી અને કાચની બરણી કે ચીનાઈ માટીની બરણીમાં ભરી લઈશું. અથાનું ભરી અને આ રીતે દબાવી અને બંને બરણીમાં તેલ ઉમેરીશું. તેલનું લેવલ અથાણાની ઉપર આવવું જોઈએ. મિત્રો, અથાણામાં તેલ એને પ્રિઝર્વ કરવા માટે છે, એટલે તમે જ્યારે બી અથાણું લો તો તેલને નિતારીને લેવું. અને એમાં આપણે 2 ચમચી એપલ વિનેગર એડ કરીશું. અથાણું સાચવવા માટે સારી જાતનો એપલ વિનેગર યુઝ કરવો. એનો એક સરસ ટેસ્ટ હોય છે અને એપલ વિનેગર એસિડિટીને રોકનારો છે. મિત્રો, વિડીયો ગમ્યો? જો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને વિડીયોમાં તમને શું સારું લાગ્યું એ કોમેન્ટમાં જરૂરથી કહેશો. અને છેલ્લે મિત્રો, એક ઝાડ વાવશો તો કેટલા બધા જીવોને આશરો મળશે. તમને ફ્રૂટ મળશે, છાંયો મળશે, તમારા ઘરની આસપાસ 5 ડિગ્રી ટેમ્પરેચર ડાઉન રહેશે અને ઓક્સિજન મળશે. ધન્યવાદ.